નમસ્કાર સૌ વિદ્યાર્થી મિત્રો હું હરકીશંદરજી અંબોડ પ્રાથમિક શાળા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર આજે આપણે પવનચક્કીની મદદથી પવન ઉર્જાનો ઉપયોગ કરી તેને વિદ્યુત ઉર્જામાં કેવી રીતે રૂપાંતરણ કરવામાં આવે છે તેના વિશે આપણે શીખીશું તેના માટે આપણે સૌ એક વિડીયો જોઈશું અહીં આપણે જોયું કે પવન ચક્કીના પાંખિયા ગોળ ગોળ ફરે છે તે પાંખિયા શેની મદદથી ફરે છે તો તે પાંખિયા ખૂબ જ ઝડપથી વાતા પવનના કારણે ફરતા હોય છે દરિયા કિનારા વિસ્તારો કે જ્યાં ખૂબ જ ઝડપથી પવન વાતો હોય પવન વહેતો હોય તેવા વિસ્તારોમાં ખૂબ જ મોટા કદના આવા પાંખિયા ગોઠવી અને પવનચક્કી બનાવવામાં આવે છે તેને ઊંચાઈવાળા વિસ્તારે ખૂબ ઊંચી જગ્યાએ તેને ખૂબ ઊંચા સ્થાને તેને ગોઠવવામાં આવે છે પાંખિયાઓને આ પાંખિયાઓ ઊંચા સ્થાને હોવાને કારણે ત્યાં ખૂબ જ ઝડપથી પવન વહેતો હોય વાતો હોય એટલે એ પાંખિયા ફરે છે તે પાંખિયા નીચે એક જનરેટર લગાવેલું હોય છે તે જનરેટર ફરવાના કારણે પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે તે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીને આપણે પ્રકાશ ઉર્જા મેળવી શકીએ છીએ તેમજ બીજા ઘણા બધા વિદ્યુત સંચાલિત ઉપકરણો આપણે ચલાવી શકીએ છીએ એટલે કે અહીં આપણે પવન ઉર્જાનું એટલે કે ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી અને તેને પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ કરી શકીએ છીએ એટલે કે ઉર્જાનું રૂપાંતરણ અહીં આપણે શીખ્યા તો આ પ્રમાણે પવનચક્કીની મદદથી આપણે વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરતા શીખ્યા ધન્યવાદ સૌ વિદ્યાર્થી મિત્રો